राजकोट खाते गोडाउन में भीषण आग लागवानो बनाव सामे आवेल छे। दिवसे आग लागवानो बनाव वधु एक बनाव उमेरा छे, जेमां राजकोट खाते भीषण आग लागी छे, ज्यां राजकोट ना उमाकांत उद्योग नगर पासे भीषण आग लागी छे। फर्निचर ना गोडाउन में भीषण आग लागी छे, जेमां राजकमल स्टील फर्निचर ना गोडाउन में आग लागी छे। तो महत्वनुं छे के फायर ब्रिगेड नी 5 गाड़ियो घटना स्थले पहोंची छे। 3 माल नुं समग्र बिल्डिंग आग नी चपेट मां जोवा मळी रह्युं छे। तो राजकोट खाते आग लागवानो बनाव सामे आवेल छे। फर्निचर ना गोडाउन मां भीषण आग लागी छे। उमाकांत उद्योग नगर पासे आ आग लागवानो बनाव बनेल छे। राजकमल स्टील फर्निचर ना गोडाउन मां आग लागवानो बनाव सामे आवेल छे, जेमां फायर ब्रिगेड नी 5 गाड़ियो घटना स्थले पहोंची छे। 3 માળનું સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં જોવા મળી રહ્યું છે। જેમ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આગની ચપેટમાં કઈ રીતના આખું બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે। 3 માળનું બિલ્ડિંગ ઉપરાંત ફાયર બ્રિગેડની જે છે 5 ગાડીઓ ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। તો રાજકોટના ઉમાકાંત ઉદ્યોગનગર પાસે આગ લાગવાનો બનાવ પામેલ છે, જેમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। राजकमल स्टील फर्निचर ना गोडाउन में आग लागवानो बनाव पामेल छे, जेमां फायर ब्रिगेड नी 5 गाड़ियों घटना स्थले पहोंची छे। आग पर काबू मेळवाना प्रयासो चाली रह्या छे। तो आग लागवाना कारणे 3 માળનું समग्र बिल्डिंग जे छे ते आगनी चपेटमां जोवा मळी रह्यो छे। कई रीतना तमे दृश्योमां जोई शको छो के आगनी चपेटमां बिल्डिंग जोवा मळी रह्यो छे। कई रीते आगना लीधे धुमाड़ाओ निकळी रह्या छे। फायर ब्रिगेडनी टीम जे छे, फायर ब्रिगेडनी 5 गाड़ियों घटना स्थले पहोंची आग पर काबू मेळवाना प्रयासो चाली रह्या छे। तो राजकोट खाते उमाकांत उद्योग नगर पासे आग लागवानो बनाव बनेल छे, जेमां फर्निचर गोडाउन मां भीषण आग लागी छे। महत्वनुं छे के फायर ब्रिगेडनी 5 गाड़ियों घटना स्थले पहोंचीने आग पर काबू मेळवाना प्रयासो चाली रह्या छे, ज्यारे राजकमल स्टील फर्निचर ना गोडाउन मां आग लागवानो बनाव बनेल छे। 3 માળનું સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં જોવા મળી રહ્યું છે। તો રાજકોટ ખાતે ઉમાકાંત ઉદ્યોગનગર પાસે ભીષણ આગ લાગવાનો બનાવ બનેલ છે। ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। 3 માળનું સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં જોવા મળી રહ્યો છે। બિલ્ડિંગમાંથી આગના કારણે ભયંકર ધુમાડાઓ સર્જાય છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે ફર્નિચરના ઉમાકાંત ઉદ્યોગનગર પાસે આગ લાગવાનો બનાવ બનેલ છે। તો રાજકોટ ખાતે ઉમાકાંત ઉદ્યોગનગર પાસે આગ લાગવાનો બનાવ બનેલ છે। દિવસે ને દિવસે આગ લાગવાનો બનાવો સામે આવતા રહે છે, જ્યાં આજરોજ રાજકોટ ખાતેથી આ બનાવ બનેલ છે। રાજકોટ ખાતે ઉમાકાંત ઉદ્યોગનગર પાસે આગ લાગવાનો બનાવ બનેલ છે। ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। મહત્વનું છે કે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ચાલી રહી છે, જ્યારે રાજકમલ સ્ટીલ ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનાવ પામી છે। ઘટનામાં 3 માળનું સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં જોવા મળી રહ્યું છે। તો રાજકોટ ખાતે ઉમાકાંત ઉદ્યોગનગર પાસે આગ લાગવાનો બનાવ બનેલ છે। રાજકમલ સ્ટીલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગેલ છે। તમે જોઈ શકો છો દ્રશ્યોમાં 3 માળનું સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં જોવા મળી રહ્યું છે। તો રાજકોટ ખાતે ઉમાકાંત ઉદ્યોગનગર પાસે આગ લાગવાનો બનાવ બન્યો છે। રાજકોટ ખાતે ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। જી શુભમ, આગ લાગવાનો બનાવ બન્યો છે રાજકોટ ખાતે, શું છે ત્યાંની હાલની માહિતી જણાવો। રાજકોટના કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ આગની ઘટના સામે આવી છે।
આનંદ બંગલા ચોક ખાતે આવેલો છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાં રાજકમલ ફર્નિચરના જે ગોડાઉન છે, આ ગોડાઉનની અંદર આગ લાગવાની ઘટના બની છે. બીજા અને ત્રીજા માળે જે ફર્નિચરનો ગોડાઉન છે, આ ગોડાઉનની અંદર છે તે આગ લાગવાની ઘટના બની છે. જે રીતના દ્રશ્યોમાં તમને બતાવી રહ્યા છે, આગના ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે જે રીતે. પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો હાલ જે કામ કરતા કર્મચારીઓ છે, જે 50થી વધુ કર્મચારીઓ છે, તેમને હાલ રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે આગની ઘટનાને. હાલ રાજકોટ ફાયરની ટીમ છે તે આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ ફાયર બ્રિગેડની 5થી પણ વધુ ગાડીઓ છે તે અહીં આગને બુઝાવવાની કામગીરી કરી રહી છે. ખાસ કરીને જે ફર્નિચરનું ગોડાઉન છે, આ ગોડાઉનની અંદર આગ લાગવાની ઘટના બની હતી. જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, હજુ પણ આગ છેલ્લા 1.5 કલાકથી આગ લાગેલી છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ છે તે કરી રહી છે. પરંતુ હજુ સુધી જે આગ ઉપર કાબુ નથી મળ્યો. પરંતુ જે મહત્વનું કહી શકાય કે જે લોકો છે તેમનું હાલ, જે કર્મચારીઓ છે તેમના તમામ કર્મચારીઓનું છે તે હાલ બચાવ કરી લેવામાં આવ્યો છે. રાજકોટ જે કહી શકાય કે ફાયરની બ્રિગેડની ટીમ હોય, રાજકોટ ફાયર અફિસર સાથે છે. સરજી, શું બનાવ છે, કેવી કામગીરી ચાલી? આજરોજ રાજકમલ સ્ટીલ ફર્નિચરમાં અમને આગનો બનાવનો મેસેજ મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે 2 ગાડી મોકલે, જેમાં 4થા માળા અને ગ્રાઉન્ડ ફ્લોરના જે એના ઓપન એરિયા હતા તેમાં આગ લાગેલ છે. ફર્નિચરનું આખું ગોડાઉન ભરેલું હતું, તેમાં આગ લાગેલી હતી. એમાં 3રા અને 4થા માળે થોડી વધારે આગ લાગેલી છે. એટલે તેમાં ઉપર આપણે ટોપમોસ્ટથી આપણે ફાયર ફાઇટિંગ કરી છે, આગ અત્યારે કંટ્રોલમાં આવી જશે અને 1.5થી 1.25 કલાકમાં આગ બુઝે. ના, કોઈ જાનહાની થયેલ નથી. જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના જે આનંદ મંગલા ચોક સ્થિત જે ફાયર વિભાગ જે કહી શકાય કે કામગીરી ચાલી રહી છે, આનંદ મંગલા ચોક સ્થિત જે ગોડાઉન છે, ફર્નિચરનું ગોડાઉન છે, આ ગોડાઉનની અંદર આગ લાગવાની ઘટના બની હતી. જે આગ લાગતા જો કહી શકાય કે ગ્રાઉન્ડ ફ્લોર હોય, થર્ડ ફ્લોર હોય, આ તમામ જગ્યા ઉપર છે તે આગ લાગી હતી. હાલ કોર્પોરેશનની જે ટીમ છે ફાયર વિભાગ દ્વારા છે તે બચાવ કામગીરી ચાલી રહી છે. લોકોને હાલ સલામત સ્થળે છે તે ખસેડી દેવામાં આવ્યા છે. પરંતુ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, હજી સુધી આગ કાબૂમાં આવેલી નથી. પણ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ ફાયર વિભાગની છે જે 5થી વધુ ટીમો છે તે ઘટનાસ્થળે છે. રાજકમલ સ્ટીલ અને ફર્નિચર નામની જે કંપની છે, ફર્નિચર બનાવતી કંપની છે, આ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. કર્મચારીઓ જે 50થી વધુ કર્મચારીઓ અહીં કામ કરતા હતા તેમના દ્વારા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની જે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, રાજકોટ ફાયર વિભાગ દ્વારા પણ છે તે હાલ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જે રીતના 5થી વધુ ગાડીઓ છે તે ફાયર વિભાગની છે તે અહીં આવા ઉપસ્થિત છે અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 કલાકથી આગ અહીં છે તે લાગેલી છે. પરંતુ હજી કોઈ કંટ્રોલ આવેલો નથી. ફાયરના વિભાગના અધિકારીઓ પણ છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જે મહત્વની વાત કહી શકાય કે જે કર્મચારીઓ અંદર કામ કરી રહ્યા હતા તમામનો છે તે બચાવ કરી લેવામાં આવ્યો છે અને તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. જી જી, આગ લાગવાનો જે બનાવ જ બન્યો છે જેમાં હજુ પણ આગ લાગવાનું કારણ અકબંધ જણાવી રહ્યો છે. તમામ 60 કર્મચારીઓને ભારે જહેમત બાદ બહાર નીકાળ્યા છે. તમે જણાવી શકશો કે કર્મચારીઓની કેવી પ્રતિક્રિયા છે, આગ લાગી છે, આગનું કારણ હજુ પણ અકબંધ છે, કર્મચારીઓ જોડે વાત કરવાનો તમે પ્રયાસ કરીજો? ચોક્કસ, જે રીતની વાત કરવામાં આવે તો આગ લાગવાનું કારણ જો કે હજુ સુધી અકબંધ છે, પરંતુ જે શોર્ટ સર્કિટ કહી શકાય કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ તમામ કર્મચારીઓ છે તેમને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો જે ફર્નિચર બનાવતી કંપનીની અંદર આગ લાગી હતી, જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની 5થી વધુ ગાડીઓ છે તે અહીં હાલ ઉપસ્થિત છે અને આ જે વિકરાળ આગ છે તે વિકરાળ આગ ઉપરથી કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે હાલ ચાલી રહ્યો છે. જે રીતની વાત કરવામાં આવે તો 50થી વધુ કર્મચારીઓ છે તે અહીં જે કર્મચારીઓ છે તે અહીં ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા, તમામનો છે તે હાલ ફાયર વિભાગે છે તે આ બાદ બચાવ કર્યો છે. લોકો ક્યાંક ને ક્યાંક જે આગ છે પરંતુ હજુ એ કાબૂમાં આવી નથી. છેલ્લા 1.5 કલાક થયા છે તે ફાયરની ટીમો છે તે અહીં ફાયર કર્મચારીઓ છે તે કામે લાગ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે રીતની વાત કરવામાં આવે તો અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતની આગ લાગી છે શું છે તે જે સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પૂરો સપોર્ટ મળ્યો છે. નાનકડો એક ઇલેક્ટ્રોનિકનો સ્પાર્ક થયો, ફોર્મ ઉપર પડ્યો અને એનાથી આખું આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મારા સ્ટાફના લેબર લોકો જે સીઝ ફાયરના જે બાટલા અવેલેબલ હતા એ લઈને દોડ્યા, પણ છતાંય એનાથી
કર્યું, પણ છતાં એ પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આ આખું કારખાનું આખું આગની લપેટમાં સમેટાઈ ગયું. 60 લોકો કરતા, પણ તમામ કંપનીની બહાર જે સુરક્ષિત છે. 70-75 લાખ થવા જઈ રહ્યા છે, અને અત્યારે આંકડો કેવો મુશ્કેલ છે, કારણ કે એનાથી પણ વધારે નુકસાન અત્યારે ધીમે ધીમે વધતું જાય છે. ચોક્કસ ચેરીની વાત કરવામાં આવે તો શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. પ્રાથમિક જે કંપનીના માલિક છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પ્રાથમિક જે ફાયરના સાધનો છે તેમના દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આગ ઉપર કાબૂ ના આવતા જે છે તે અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની છે તે ગાડીઓ છે તે અહીં ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, હજુ પણ આગ કાબૂમાં નથી આવી રહી. હજુ પણ જે ફાયરની ગાડીઓ છે તેને ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી રહી છે. જે રીતના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ, જે આગ છે તેનું વિકરાળ રૂપ છે તે અમને બતાવવાની કોશિશ કરીશ. ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે. કર્મચારી કહી શકાય કે ફાયરના કર્મચારીઓ છે તે આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કર્મચારીઓ કંપનીની અંદર જે ફર્નિચર બનાવતી કંપનીમાં છે તે 60 જેટલા કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા હતા. હાલ જો કે તમામને છે તે બહાર બચાવી લેવામાં આવે છે, પરંતુ જે કંપનીના માલિક દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, 70 લાખથી પણ વધુનું નુકસાન હાલ થયું હોય તેવું એમને જે આગની અંદર છે તે થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા કલાકના સમયથી પણ ફાયર વિભાગ દ્વારા છે તે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી આગ ઉપર કાબૂ નથી આવ્યો, પરંતુ મહત્ત્વની વાત કહી શકાય કે 60 જેટલા કર્મચારીઓ જે અંદર કામ કરી રહ્યા હતા આ તમામનો છે તે હાલ આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. જી, 3 માળનું બિલ્ડિંગ જે છે તે આગની ચપેટમાં જોવા મળી રહ્યું છે. 3 માળના બિલ્ડિંગમાંથી આગના લીધે ધુમાડાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાનહાનિ નથી થઈ, પરંતુ કોઈક નુકસાની થઈ છે કે નહીં તે જણાવશો? ચોક્કસ, જે રીતના કંપનીના માલિક દ્વારા જે થોડી જ વાર પહેલાં નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ કોઈ જાનહાનિ નથી, પરંતુ જે વાત કરવામાં આવે તો આગને કારણે જે ફર્નિચરનો સામાન હોય, રો મટીરિયલ હોય, અંદાજે 70-75 લાખ રૂપિયાનો હાલ નુકસાન થઈ ચૂક્યું છે. જો આગ વધુ વિકરાળ બને છે તો આ નુકસાન છે તે મોટું થાય તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે. જી, જે શુભમ, આગ લાગવાનો જે બનાવ બન્યો છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયેલો હશે, સ્થાનિકોની કેવી પ્રતિક્રિયા છે? ચોક્કસ, જે રીતના તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે આગ લાગી છે તેમની સામેના દ્રશ્યો આ તમને બતાવવાનો કોશિશ કરી. સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આ આખો, ત્યારે અલગ અલગ કંપનીઓ છે તેમના લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે. જે રીતના પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે, વિકરાળ આગને પગલે કોઈ લોકોના ટોળા અહીં એકત્ર ન થાય, કોઈ મોટી જાનહાનિ ના બને માટે પણ પોલીસ દ્વારા પણ છે તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, રસ્તો ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાની નજીકની ઇન્ડસ્ટ્રી હોય તેમને પણ આ છે તે આગને પગલે ભય જોવા મળી રહ્યો છે. પરંતુ જે વાત કરવામાં આવે તો આગની આ 3 માળની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આ નજીકની જે બાજુની ઇન્ડસ્ટ્રી છે, અન્ય ઇન્ડસ્ટ્રીને આપને બતાવવાની કોશિશ કરી છે. જે રીતના આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન છે તે ચાલી રહ્યો છે. જે રીતની વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ છે તે અહીં ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે. હજુ પણ આગ પૂર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બાજુનું જે ગોડાઉન છે, આ ગોડાઉન ઉપરના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું, તેમાં પણ છે તે આગની ઘટના છે તે આગ વિકરાળ બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, ખુલ્લામાં પડેલો જે ફર્નિચરનો સામાન છે આ સામાનમાં પણ આગ લાગી છે. પરંતુ જે 3 માળનું ગોડાઉન હતું, આ ગોડાઉનમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને 3જા માળ ઉપર છે તે આ આગે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે. અંદાજે 6થી વધુ જે ફાયરની ગાડીઓ છે તે આગ ઉપર કાબૂ મેળવવાનો હાલ પ્રયત્ન કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ છે તે કાબૂમાં આવી રહી નથી. જી જી શુભમ, રાજકોટ ખાતે આગ લાગવાનો બનાવ સામે આવેલ છે, જેમાં તંત્રની કેવી તૈયારીઓ છે સુરક્ષાને લઈને? આ ચોક્કસ, જો તંત્રની વાત કરવામાં આવે તો જેવો જ ફાયરનો કોલ મળેલો એની 10 મિનિટની અંદર જ ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર આવેલી. પ્રથમ 2 જેટલી ગાડીઓ છે ફાયર બ્રિગેડની, તેમને અહીં પાણીના જે કહી શકાય કે ઇક્વિપમેન્ટ સાથે છે તેને ભેજ મોકલવામાં આવી હતી. પરંતુ આગનું જે વિકરાળ સ્વરૂપ જોઈ અને હાલ 6 જેટલી ગાડીઓ છે તે અહીં ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે ફાયરના જવાનો છે તે સીડી ઉપર લગાવી અને જે 3જા માળે લાગેલી આગ છે તેને આગ બુઝાવવાનો પ્રયત્ન છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે રીતના
आगनु क्या ने क्या जे विकराल रूप छे आ विकराल रूप ने कारणे आग ऊपर छे ते हाल जे छे काबू मेळवो छे ते क्या ने क्या मुश्किल बनतो होय तेवू लागी रह्यु छे। सतत छेल्ला एक कलाक थी आ जे फायर विभाग नी गाड़ियो छे टीमो छे तेमना द्वारा छे ते आग ऊपर काबू मेळवानो प्रयत्न करवामां आवी रह्यो छे। जी जी, आग पर काबू मेळवानो प्रयासो जे छे चाली रहा छे, केटलाय કલાકોથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ફાયર વિભાગની કેટલી ગાડીઓ બોલાવી છે અને તંત્રના પગલા કેવા છે આની પર જણાવશો? ચોક્કસ, જ્યારે વાત કરવામાં આવે તો જે ત્રણ માળના બિલ્ડિંગમાં આગ લાગી છે, ગ્રાઉન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર ઉપર એમ બે જગ્યાએ આગ લાગી છે, ત્યારે રાજકોટ ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ છે તે હાલ ઘટના સ્થળ ઉપર છે। 100થી વધુ જે ફાયરના કર્મચારીઓ છે તે આગ ઉપજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, સાથે જ પીજીવીસીએલની ટીમને છે તેમને પણ અહીં ખડે પગે રાખી દેવામાં આવી છે। આજુબાજુના વિસ્તારના તમામ જે કહી શકાય કે લાઇટ કનેક્શન હોય તે કટ કરી દેવામાં આવ્યા છે, સાથે જ પોલીસ બંદોબસ્ત પણ છે તે અહીં બનાવી દેવામાં આવ્યો છે। જે રીતના આગ અને ઘટના સ્થળ ઉપર લોકોના ટોળા એકત્ર ન થાય, કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પણ છે તે અહીં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। જરૂરી વ્યક્તિઓને અહીં પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો નથી, પરંતુ 100થી વધુ કર્મચારીઓ છે તે હાલ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જી જી, છેલ્લા કેટલાક સમયથી ફાયર વિભાગની જે ટીમો જે છે તે કાર્યરત જોવા મળી રહી છે, આગ બુઝાવવાના કામ કરી રહી છે, અત્યાર સુધી કેટલી કામગીરી થઈ છે? ચોક્કસ, જે રીતની વાત કરીએ તો છેલ્લા એક કલાકથી આ ફાયર વિભાગની 100થી વધુ કર્મચારીઓ, 6થી વધુ જે કહી શકાય કે ગાડીઓ છે તે અહીં ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે, આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। કહી શકાય કે હજુ પણ જે આગ ઉપર છે તે પ્રોપર એટલે કે પૂરતા પ્રમાણમાં કાબૂ મેળવવામાં આવ્યો નથી। જે રીતના આગનું જે વિકરાળ સ્વરૂપ છે, આ વિકરાળ સ્વરૂપ સામે ક્યાંક ને ક્યાંક હજી જે ફાયરની ગાડી ફાયર ડિપાર્ટમેન્ટ છે તે જે નબળું સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, ફર્નિચર બનાવતી કંપનીના ગોડાઉનની અંદર આગ લાગી છે। આગની અંદર જેટલો પણ રો મટીરિયલ હતો, જેટલો પણ ફર્નિચરનો સામાન હતો, તમામ હાલ બળીને ખાક થયો છે, પરંતુ હજુ સુધી આગ ઉપર છે તે કોઈ જે કહી શકાય કે કાબૂ મેળવવામાં નથી આવ્યો। મહત્વનું એ છે કે જે આગની અંદર જે કંપનીની અંદર કામ કરતા 60 જેટલા કર્મચારીઓ છે આ તમામનો છે તે આ બાદ કહી શકાય કે બચાવ કરી લેવામાં આવ્યો છે। જી જી શુભમ, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો રાજકોટ ખાતે આગ લાગવાનો બનાવ સામે આવેલ છે। રાજકોટની એક ગોડાઉનમાં, ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। ઉમાકાંત ઉદ્યોગનગર પાસે આગ લાગવાનો બનાવ સામે આવેલ છે। મહત્વનું છે કે ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચેલી છે અને હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। ત્રણ માળનું સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં જોવા મળ્યું છે। તમામ 60 કર્મચારીઓ જે છે, તમામ 60 જેટલા કર્મચારીઓને કંપનીમાં કામ કરતા તમામે તમામ કર્મચારીઓને ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કઢાવી દીધા છે। સ્થાનિક પોલીસ અને કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા છે, તો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। અને સમાચાર જોઈએ તો ગાંધીનગર ખાતે અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવેલ છે। મહત્વનું છે કે બીપોર જોઈની પાછલી